take it. શક્તિમાન અમારા આકાશમાં જીવતા પ્રેમાળ પવિત્ર અમારા પ્રભુ અમારા દેવ આભાર માનતા સ્તુતિ કરતા તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. આજનો દિવસ તમે અમારા જીવનમાં બતાવ્યો, ગઈ રાત્રિમાં અમારા બધાને તમે સંભાળી આરામ આપ્યો અને નવા દિવસમાં તમે ભાગીદાર બનાવ્યા છે ત્યારે આખો દિવસ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અને સવારના સમયે પ્રભુ આજની આ સંગત દ્વારા તમને માન મહિમા ગૌરવ મળે. આજની સંગત દ્વારા તમારા અનેક આશીર્વાદ અમે પ્રાપ્ત કરીએ એ માટે અમે બધા જ તમારા હાથોમાં સોંપાયા છે. અમારી સાથે જે વાલાઓ પોતાના ઘરમાં બેસીને આ સંગતમાં જોડાયા છે તેઓના માટે, તેમના કુટુંબોને માટે, સર્વને માટે અમે આભાર માનતા તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર નામમાં અમારી વિનંતી અને પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આવો આપણે આજે ભજન સંગ્રહમાંથી 96 નંબરનું ગીત છે 96 બાદશાહી ગૌરવ બિરાજે રાતાના લડાવે. પહેલો અને બીજો અને છેલ્લો ત્રણ શ્લોક આપણે ગાવાના છે. પહેલો, બીજો અને છેલ્લો. બાદશાહી કોઈ પણ બાબત કરવાની હોય, કોઈ પણ કાર્ય કરવાનું હોય, કોઈ પણ
સામેવાળા કોઈને મદદ કરવાની હોય તો એની અંદર પણ આપણને પહેલી બાબત એ દેખાય છે, અથવા તો પહેલો વિચાર એ આવે છે કે આવું કરવાથી મને શું ફાયદો થશે, મારા હિતમાં છે કે નહીં, એનાથી મને કંઈક સારું વળતર મળશે કે નહીં મળે. અને જો આપણને ફાયદો જણાય તો આપણે એ બાબતમાં આગળ વધીએ છીએ. નિસ્વાર્થ સેવાની બાબત આવે, અથવા તો કોઈ પણ સ્વાર્થ અથવા કોઈ પણ પ્રકારનું પોતાનું હિત જોયા વગર કંઈક કામ કરવાનું હોય તો બહુ ઓછા લોકો કદાચ એવા મળે કે જે એવા કાર્ય માટે આગળ આવે. અને એવી જ્યારે મનુષ્ય જીવનની બાબત આપણે જોઈએ છીએ ત્યારે એ જીવનની અંદર બીજી એક મહત્વની બાબત એ દેખાય છે કે પોતાનો સ્વાર્થ સાધવાની જ્યારે વાત આવે છે ત્યારે ઘણી બધી વખત ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિઓ તરીકે આપણે દેવની સાથે, દેવના વચનો, દેવના નિયમોની સાથે અથવા દેવના મહિમા અને દેવના ગૌરવની સાથે પણ બાંધછોડ કરતા હોઈએ છીએ. કેટલી બધી વખત આપણે એવું નથી વિચારતા કે હું જે કરું છું અથવા તો જે કામ કરું છું એનાથી મને તો ફાયદો થઈ જશે, મારો સ્વાર્થ સદાઈ જશે, મારો હેતુ પરિપૂર્ણ થશે, પણ એનાથી કદાચ દેવનું નામ નીચું પડી શકે છે. અને એમ એ બાબતમાં આપણે ઘણી બધી વખત બે દરકાર માલું પડીએ છીએ. પણ અહીંયા આપણે જે પ્રભુનું વચન વાંચ્યું, ઉત્પત્તિનું પુસ્તક 14:21-22 અને 23 કલમ આપણે વાંચી, હવે જે આખી બાબત બને છે 14 અધ્યાયના શરૂઆતથી જ આખી બાબત લખવામાં આવી છે કે સદોમ અને એની આસપાસના વિસ્તારની અંદર દેવનું વાત
કેવળ પ્રભુને મહિમા મળે એ રીતના નિર્ણય લઈએ. આ દિવસોમાં પ્રભુ આપણને કૃપામાં ધોરી રાખે છે ત્યારે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. હવે આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનતા તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસમાં સવારની સંગતમાં જે વચન પ્રભુ અમે સાંભળ્યું, ઇબ્રાહીમને જ્યારે નિર્ણય લેવાનો હતો ત્યારે પોતાનો અંગત સ્વાર્થ નહીં પણ તમારી ઈચ્છા તમારા આયોજનને માન આપી, અને એ રીતે પ્રભુ અમે પણ અમારા જીવનોમાં દરેક પ્રસંગે અમે તમને મહિમા મળે એવા નિર્ણયો લઈ શકીએ. અમારો અંગત સ્વાર્થ કે અમારો અંગત લાભને અમે ધ્યાનમાં ન લઈએ એ વચન પ્રભુ તમે બતાવ્યું. અમે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. આ દિવસોમાં તમારા આત્માની દોરવણી આપો. જ્યારે અમે દેશના નિયમ પ્રમાણે જે તે વિશ્વ પોતાના ઘરોમાં જકડાઈ રહ્યું છે કે અમે પણ અમારા ઘરોમાં છીએ, ત્યારે પણ પ્રભુ તમારી હાજરી અમારી સાથે છે. તમારા વચનો દ્વારા, સંગત દ્વારા, પ્રાર્થના દ્વારા તમે અમને ઉત્તેજન આપો છો, એ માટે અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આખા દિવસમાં તમે અમારી સહાય કરો, અમારી મદદ કરો, દોરવણી આપો એ અમારી વિનંતી અને પ્રાર્થના અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પ્રભુ પરમેશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય સંગત આપણ સર્વની સાથે, પ્રત્યેક વાલાઓની સાથે, આજના વચનની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી મળ્યો.